કેશોદ શહેરના ચાર ચોકમાં વર્ષો સુધી અડીખા ઊભો રહેલો ટાવર હવે સંભાળું બની રહેશે કેશોદ શહેર સાથે ગૌરવપ્રદ ઐતિહાસિક કિસ્સાઓ જોડાયા છે આજે આધુનિકતાની હરણફાર પ્રગતિમાં જાળવણી કરવાના બદલે અસ્ત તરફ ધકેલાઈ જતા આવનારી પેઢી માટે સંભાળું અને હયાત પેઢી માટે સ્મૃતિ બની જશે કેશોદ નગર પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદ કેશોદના ચાર ચોક વિસ્તારમાં ટાઉન હોલ અને ટાવર બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું એ સમયે રેતી સિમેન્ટ અને લોખંડના ઉપયોગથી બાંધકામ સરકારી કામો થતાં ભાગ્યે જ કોઈ માલેતુજાર વ્યક્તિ અંગત ઉપયોગમાં આવું બાંધકામ કરતા હતા કેશોદ શહેરમાં લગભગ ઓગણીસો પંચોતેરમાં આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં ત્રણ તરફ વડિયાળ ટાવર બાંધવામાં આવેલ હતો જેના તમામ પાર્ટ્સ શુદ્ધ બતાબાના હતા અને કલાકે અને અડધી કલાકે વાગતા ટકોરા દસ ગામ સુધી હતા સામાન્ય રીતે ચાર તરફ ઘડિયાળવાળા ટાવર હોય છે કેશોદ શહેરની મધ્યે ચાર રસ્તા હોવાના કારણે ચાર ચોક તરીકે ઓળખાય છે પરંતુ ઘડિયાળ ત્રણ જ હતી જે ભાગ્યે જ જોવા મળે અને પૌરાણિક કારીગીરીને આબેહૂબ નમૂનો હતો આઝાદીનો નશો ઉતારવાની સાથે પેઢી બદલાતા કાર્યપદ્ધતિની સાથે સાથે કાર્યપ્રણાલી બદલાતા વૃત્તિ આપોઆપ બદલાઈ જવાની સાથે કેશોદ નગર પંચાયતમાંથી નગરપાલિકા બની ગઈ અને ધરોહરની જાળવણી કરવાના બદલે આધુનિકતાની હરણફાર પ્રગતિમાં ટાઉન હોલ ધારાસ થઈ નગરપાલિકા કચેરીમાં પરિવર્તિત થયું કેશોદ નગરપાલિકાના પદાધિકારીઓને પેકેજ ઓફર કરનારા સમૃદ્ધ વેપારી દ્વારા ત્રણ ઘડિયાળની કારીગીરી પેટર્ન બનાવવાના રિપેરિંગ રૂપકડા બહારના ટ્રસ્ટી ગયો ત્યારે ખાલીખમ પડેલ ટાવર બિલ્ડિંગ અંદરથી વ્યથામાં કોખલું થઈ જતા જર્જરીત જાહેર કરી કેશોદ નગરપાલિકા સત્તાધીશોએ ઇમલો ઉતારવાની પ્રક્રિયા હાથ ધરી છે કેશોદ શહેરમાં ચાર ચોક વચ્ચે અડીખમ ઊભો રહેલો ટાવર હવે પોતાનું અસ્તિત્વ ગુમાવી સંભાળું બની રહેશે કેશોદના જે શહેરીજનોએ ટકોરા સાંભળ્યા છે તેઓને સ્મૃતિ સ્વરૂપે એક પેઢી સચવાશે અને કેશોદના ઘરેણાં સમાન પૌરાણિક ટાવરનો અસ્થ થવાનું એંધાણ વૃદ્ધો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ગોવિંદ હડિયા જેડેશવી કેશુદ